वडोदरा में मोटा गरबा में पण नो तिलक नो एंट्री ना बोर्ड लाग्या। वडोदरा में नवरात्रि फेस्टिवल ना आयोजकों आ निर्णय कर्यो छे। तिलक नहीं तो एंट्री नहीं, गरबा मैदान बहार ज आ प्रकारना बेनरो लागेला जोवा मळ्या छे। वडोदरा शहर में आजथी गरबा नो प्रारंभ थई जशे। नवरात्रि पर्व छे एटले गरबा रमवा खेलैया आवशे, परंतु जे मोटा गरबाओ छे त्यां पण हवे बेनर लगाई देवामां आव्या छे। आ बेनर लाग्या छे कि नो तिलक नो एंट्री, एटले के तिलक वगर प्रवेश निषेध। आ प्रकारना बेनर वडोदरा नवरात्रि फेस्टिवलना जे गरबा मैदान छे तेनी बहार लाग्या छे। केटला खेलैयाओ हजु पण पास माटे आव्या छे, तेमनी साथे वात करीए। आप अहींया पास माटे आव्या छो? हा, पास माटे आव्यो छुं। आ जे रीते निर્ણય છે કે તિલક વગર એન્ટ્રી નહીં, શું કહેશો? સારો નિર્ણય છે કે આપણે હિન્દુ ધર્મમાં તિલક ઇમ્પોર્ટન્ટ છે। તિલક એટલે મીન્સ કે શું કહેવાય, હિન્દુ ધર્મમાં તિલક બહુ સારી વસ્તુ છે અને તિલક રાખો જ, જે બધાએ તિલક કરીને એન્ટ્રી કરવી જોઈએ। બાકી નો એન્ટ્રી, જે તિલક કરીને ના આવે એમને એન્ટ્રી આપવામાં નહીં આવે। તમે આને વધાવો છો? હા, સારી વાત છે। જય શ્રી રામ। બિલકુલ, જે રીતે નો તિલક નો એન્ટ્રીનું અહીંયા બોર્ડ તો માર્યું છે, પરંતુ આજે છેલ્લો દિવસ છે એટલે કે પાસીસ મેળવવાનો જે ઓફલાઈન રજીસ્ટ્રેશનનો હોય છે તેનો પણ આજે ક્યાંક છેલ્લો દિવસ છે। હજુ પણ ખેલૈયાઓ પાસ લેવા માટે આવી રહ્યા છે, તેની વચ્ચે આજે નો તિલક નો એન્ટ્રીનું જે અહીંયા બોર્ડ માર્યું છે તેને લઈને લોકો તેને નિહાળી પણ રહ્યા છે ને ક્યાંક તેને આવકારી પણ રહ્યા છે। ત્યારે આપણે અહીંયા પાસ લેવા આવ્યા છો, અહીંયા જે રીતે આ બોર્ડ માર્યું છે નો તિલક નો એન્ટ્રીનું બોર્ડ માર્યું છે, કેટલું યોગ્ય છે? આમ તો યોગ્ય જ છે આપણા માટે, અને હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહે એટલું વધારે સારું છે, અને હિન્દુ સંસ્કૃતિ વધારે ને વધારે આગળ જાય માટે બહુ ઉપયોગી અને બહુ સકારાત્મક વિચાર છે આ। ભારે ભીડ જોવા મળી રહી છે। 9 દિવસ માતાજીના મંદિરમાં માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળશે। રાત્રે ગરબાના અનેક સ્થળો પર મોટા આયોજનો કરવામાં આવ્યા છે। જાહેર આયોજનોમાં 12 વાગ્યા સુધીની મંજૂરી આપવામાં આવી છે, પરવાનગી આપવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત સાથે તબીબોની ટીમ પણ પાટી પ્લોટમાં તૈનાત રહેશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ નવરાત્રીનો આજે પ્રારંભ કરાવશે, તો જીએમડીસી ગ્રાઉન્ડથી આ પ્રારંભ થવાનો છે। વાયબ્રન્ટ નવરાત્રીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં હાજર રહેશે અને નવલી નવરાત્રીનો પ્રારંભ કરાવશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાયા છે। દિવ્યા, આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ છે, મંદિરોમાં પણ માં ભક્તો માતાના ભક્તો વહેલી સવારથી દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે, આ સાથે જ ખેલૈયાઓ પણ પૂર જોશમાં તૈયારી કરીને બેઠા છે, જોઈ રહ્યા છે હવે માત્ર રાતની રાહ। ભાવિની, નવરાત્રિની આજથી શરૂઆત છે, જે આસો સુદથી શરૂ થયું છે અને માં દુર્ગાની પૂજા અને આરાધના કરવાનો અનેરો અવસર એટલે નવરાત્રિ કહેવામાં આવતી હોય છે, અને નવરાત્રિની શરૂઆત સાથે જ પ્રથમ નોરતે નગરદેવી માં ભદ્રકાળીના મંદિરે દર્શન કરવા માટે માનો મહેરામણ માઈ ભક્તોની ભીડ છે તે ઉમટી પડી છે। સાથે જ માતાજીને સોનાના સુંદર શણગાર છે તે કરવામાં આવ્યા છે, સાથે જ ગઢ સ્થાપનની પૂજા અર્ચના વિધિ છે તે પરંપરાગત રીતે કરવામાં આવી રહી છે। શુભ મુહૂર્તમાં ગઢ સ્થાપન કરવામાં આવતું હોય છે મંદિરોમાં, અને સાથે જે મંદિરમાં ગઢ સ્થાપનની સાથે જ 9 દિવસમાં અંબાની માં આદ્યાશક્તિની માં નગરદેવીની આરાધનાઓ થતી હોય છે। ત્યારે નગરદેવી અમદાવાદનું જ્યાં વર્ષો જૂનું મંદિર આવેલું છે, જ્યાં નગરની શરૂઆત કરવામાં આવી હતી, એ નગરદેવીના દર્શન કરવા માટે નગરજનો છે તે વહેલી સવારથી જ ઉમટ્યા છે અહીંયા, સાથે જ અહીંયા ભીડ પણ જે પ્રકારે જોવા છે તે મળી રહી છે। એટલે કે જ્યાં જુઓ ત્યાં માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે। તો આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આદ્યશક્તિના દર્શન કરવા માટે વહેલી સવારથી જ આજે મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। તો આ સાથે જ ખેલૈયાઓ પણ થનગનાટ માટે અત્યારે રાહ જોઈને બેઠા છે કે રાત ક્યારે થાય, અને પાટી પ્લોટ શહેરીમાં અત્યારે ગરબાની રમઝટ બોલાવશે। તો આજથી જ જ્યારે નવલી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે, માં અંબાની આરાધનાનો આ પર્વ છે, પૂજા અર્ચના કરવાનો, તેની આરાધના કરવાનો જ્યારે આ પર્વ મળ્યો છે ભક્તોને, ત્યારે મંદિરોમાં જેટલી ભીડ છે આ સાથે જ આસ્થાનો જ્યારે આ પર્વ
ગુજરાતનો સૌથી લાંબો દેશનો સૌથી લાંબો પર્વ જ્યારે ઉજવાઈ રહ્યો છે ગુજરાતમાં ત્યારે સૌ કોઈ માં અંબાની આરાધના કરી રહ્યા છે। માં અંબાના ભક્તો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। આ સાથે જ તમામ જગ્યાએ અત્યારે મોટી સંખ્યામાં મંદિરમાં વહેલી સવારથી જ ભીડ જામેલી જોવા મળી રહી છે। તો રાતની રાહ ખેલૈયાઓ જોઈ રહ્યા છે, ગરબા રમવા માટે વહેલી રાતની રાહ જોવાઈ રહી છે। અત્યારે મંદિરોમાં ભીડ છે, તો સાથે જ રાત્રે ભક્તો જે માતાજીની આરાધના કરવા માટે અને સાથે જ ગરબા રમવા માટે ગરબે ઝૂમવા માટે પણ રાહ જોઈને બેઠા છે। નવ દિવસ માતાજીના મંદિરમાં માઈ ભક્તોની આ જ રીતે ભીડ જોવા મળશે। માતાજી નવલા નોરતે જ્યારે ગરબે રમવા માટે પધારી રહ્યા છે ત્યારે વાજતે ગાજતે આજે તેમનું આગમન કરવામાં આવશે। ભાદરવી પૂનમે માતાજીને આમંત્રણ આપવા માટે માઈ ભક્તો પગપાળા જતા હોય છે અને મા અંબાને પ્રાર્થના કરતા હોય છે કે હે મા અંબા, તું નવ દિવસ મારા ત્યાં આંગણે આવશે, પધારશે અને અમારા ત્યાં ગરબે ઝૂમશે, એ આમંત્રણ આપીને માઈ ભક્તો પગપાળા જતા હોય છે અને પરત આવતા હોય છે। અને જ્યારે આ નવરાત્રિની શરૂઆત થતી હોય છે ત્યારે મા અંબાને જ્યારે મા અંબા પોતાના આંગણે પધારતા હોય છે ત્યારે વાજતે ગાજતે સૌ કોઈ મા અંબાની આરાધના કરે છે, પૂજા કરે છે અને ગરબે ઝૂમે છે। ત્યારે નવરાત્રિની આજથી શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખેલૈયાઓમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। ખેલૈયાઓ વાજતે ગાજતે મા અંબાની આરાધના કરશે, પૂજા અર્ચના કરશે। આજથી નવલી નવરાત્રિનો વિશ્વનો સૌથી લાંબો તહેવાર જે ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે તેની આજથી શરૂઆત થઈ રહી છે। રાત્રે ગરબાના અનેક સ્થળો પર મોટે મોટા આયોજન કરવામાં આવ્યા છે। મોટા મોટા પાર્ટી પ્લોટ હોય, શહેરી વિસ્તારો હોય, શેરીઓ હોય, સોસાયટીઓ હોય, તમામ જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે સુરક્ષા વ્યવસ્થા પણ ખાસ ગોઠવવામાં આવી છે। કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં ધામધૂમથી નવલી નવરાત્રિનો પર્વ ઉજવાઈ રહ્યો છે। માત્ર અમદાવાદ નહીં પરંતુ ગુજરાતમાં પણ આ જ રીતે આખા ગુજરાતમાં આ રીતે નવલી નવરાત્રિનો પ્રારંભ ઉજવાતો હોય છે, અવસર ઉજવાતો હોય છે ત્યારે સૌ કોઈ ખેલૈયાઓ અત્યારે થનગની રહ્યા છે, રાહ જોવાઈ રહી છે આજની રાત્રિ। તો આજે રાજ્ય સરકાર વતી વાયબ્રન્ટ નવરાત્રિની શરૂઆત થશે। વાયબ્રન્ટ નવરાત્રિની શરૂઆત અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડથી કરવામાં આવતી હોય છે। તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી ખુદ આજે ઉપસ્થિત રહેશે અને વાયબ્રન્ટ નવરાત્રિની શરૂઆત કરાવશે। તો આ સાથે જ બીજી જગ્યાઓની વાત કરીએ તો સોસાયટીઓમાં અને શેરીઓમાં આ સાથે જ પાર્ટી પ્લોટમાં પણ આયોજન કરવામાં આવ્યું છે। ન માત્ર ગુજરાતમાંથી પણ અન્ય રાજ્યોમાંથી પણ લોકો ગરબે ઝૂમવા માટે ગુજરાતમાં આવતા હોય છે, એટલું જ નહીં વિદેશમાંથી પણ ભારતીયો ગુજરાતીઓ છે માત્ર નવરાત્રિ પ્રત્યેના પ્રેમ માટે એ ગુજરાત પધારતા હોય છે। દિવ્યા ચૌહાણ ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, આજથી નવલી નવરાત્રિની શરૂઆત, મોટી સંખ્યામાં ખેલૈયાઓ થનગનાટ કરી રહ્યા છે, બસ રાહ જોવાઈ રહી છે રાતની કે ક્યારે ગરબાની શરૂઆત થાય। આ સાથે જ માધ્ય શક્તિના પર્વની આજથી શરૂઆત, મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે। દેવીના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ છે તે અહીંયા ઉમટેલા નજરે પડી રહ્યા છે। માતાજીને સોને શણગાર કરવામાં આવ્યો છે, સાથે સુંદર ભાખા પણ પહેરાવવામાં આવ્યા છે। આજે મા નગરદેવી સિંહાસન એટલે કે સિંહ સ્વરૂપ સિંહ પર બિરાજમાન થયા છે। પ્રથમ નોરતે માતાજી નગરજનો અને આજે સિંહ પર સવાર થઈને દર્શન છે તે આપી રહ્યા છે। નગરદેવીની જ્યારથી અમદાવાદની સ્થાપના થઈ ત્યાંથી જ કહેવાય છે કે મા નગરદેવી અહીંયા બિરાજમાન છે અને નગરજનો છે જે આજના દિવસે દર્શન કરવા માટે પણ અહીંયા પહોંચતા હોય છે। ગઢ સ્થાપનની જે પૂજા દરેક માઈ ભક્તોના મંદિરોમાં કરવામાં આવે છે ત્યારે નગરદેવી ભદ્રકાળીના મંદિરમાં પણ ગઢ સ્થાપનની અહીંયા પૂજા અર્ચના છે તે ચાલી રહી છે। ગઢ સ્થાપન બાદ માતાજીનું સ્થાપન કરવામાં આવશે। નવે નવ દિવસ અહીંયા ભક્તોનું મહેરામણ ઉમટી પડશે, નગરજનો છે તે અહીંયા દર્શન કરવા આવશે। ભક્તોમાં પણ આજના દિવસને લઈને અનેરો ઉત્સાહ, અનેરી ખુશી દર્શનના લહાવાને લઈને પણ જોવા છે તે મળી રહી છે। અહીંયા જે રીતે જોઈ શકાય છે કે દર્શન કરવા માટે પણ દર્શનાર્થીઓ છે જે દૂર દૂરથી અહીંયા ઉમટેલા નજરે છે તે પડી રહ્યા છે। નગરજનો છે તે અહીંયા દર્શન કરવા પણ આવી રહ્યા છે। નગરદેવીના દર્શનનું એક અનેરું મહત્વ રહેલું છે, તમામ જ શક્તિપીઠો આવ્યા છે ત્યાં આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, કારણ કે તમામ લોકો દર્શનનો લાભો છે તે અહીંયા લઈ શકે, અહીંયા દર્શન પણ કરી શકે અને એ જ ઉદ્દેશ્ય સાથે અહીંયા નગરજનો છે તે અહીંયા પહોંચી રહ્યા છે। ત્યારે અહીંયા તમામ જે નગરજનો અહીંયા પહોંચેલા છે તે નજરે પડી રહ્યા છે, ત્યારે અહીંયા નગરજનો પણ છે શું કહી રહ્યા છે આજના દિવસે દર્શનની કેટલી ખુશી હોય છે।
કેટલી ખુશી હોય છે? બહુ ખુશી હોય છે. આજના દિવસે દર્શનનો લહાવો લેવો અને માની આરાધનાનો પર્વની શરૂઆત થઈ છે. થઈ છે, સહી છે. ક્યાંથી આવ્યા છો? હમ સુરેદુર ગુરુકુલથી આવ્યા છે. દૂર દૂરથી દર્શનાર્થીઓ છે તે અહીંયા દર્શન કરવા પણ પહોંચ્યા છે. તમામ દર્શનાર્થીઓની તબીબોની પણ ટીમ તમામ જગ્યાએ તૈનાત રહેશે, કારણ કે હૃદય રોગના હુમલાના કિસ્સાઓ જેમ વધી રહ્યા છે યુવાનોમાં, તેને લઈને કોર્પોરેશન દ્વારા ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.